સ્ટેચ્યુ ઓફ યુનિટીને 5 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અને લોખંડી પુરુષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતીના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા. વર્ષો બાદ સ્ટીમ એન્જિન ટ્રેનની યાદો તેમણે તાજા કરાવી. અમદાવાદથી એકતાનગર જવાનો પ્લાન જો તમે પણ બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે અને આ વિડીયો એકવાર ચોક્કસપણે તમે જોજો, કારણ કે આ ટ્રેન તમને મજ્જો કરાવી દેશે. ટ્રેન શરૂ થઈ ચૂકી છે ત્યારે શું હશે ટિકિટ ફેર અને ટ્રેનને લગતી તમામ માહિતી જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. અમદાવાદથી એકતાનગર વચ્ચે હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગરથી હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલી ઝંડી આપી. હેરિટેજ ઇન્ટિરિયર્સ સાથે રજવાડી ડાઇનિંગ એરિયામાં ટ્રેનનું મુખ્ય આકર્ષણ છે. આપને જણાવી દઈએ કે દર રવિવારે અમદાવાદથી સવારે 6:10 આ ટ્રેન ઉપડશે અને 9:50 સવારે એકતાનગર પહોંચશે. આ હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનથી પ્રવાસીઓ સસ્તી અને ઝડપી મુસાફરી કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાનો લાભો લઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાના પ્રવાસ દરમિયાન વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી દેખાડી છે. હેરિટેજ ટ્રેન લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા સાથે દેશના ઐતિહાસિક વિરાસતના વારસાની ઝાંકી કરાવે છે. એકતાનગર રેલવે સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદથી એકતાનગર રેલવે સ્ટેશન સુધી દોડશે સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન. ટ્રેનમાં 4 કોચ છે જેમાં 144 મુસાફરો બેસી શકશે. આ સાથે જ ટ્રેનમાં ડાઇનિંગ સહિતની સુવિધાઓ પણ છે. એક મુસાફરનું અંદાજિત 885 રૂપિયા ભાડું લેવામાં આવશે. આ ટ્રેનની સફર યાદગાર રહેશે. ટ્રેનની મોટર કોચની સ્ટીમ લોકોમોટિવના રૂપમાં ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. રોલર બ્લાઇડ્સની સાથે પેનોરોમિક બારીઓ છે. આ ડિઝાઇન કારમાં 28 યાત્રીઓ બેસી શકે છે તેવી ક્ષમતાઓ પણ છે. સાગના લાકડામાંથી ડિઝાઇન કરેલા ટેબલ અને જોરદાર સીટોની સાથે 2 સીટર સોફા, ઇન્ટરનલ પેનલ પ્રકૃતિ, સાગ અને પ્લાયવુડથી સુસજ્જ છે. સાથે જ આમાં પ્રાકૃતિક સફેદ રોશની પણ સારો અનુભવ કરાવી રહી છે. તેમજ સારી ફિટિંગની સાથે FRP મોડ્યુલ, શૌચાલય, GPS પણ લગાડવામાં આવેલું છે. હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની મુખ્ય વિશેષતાઓની પણ વાત કરી લઈએ તો ટ્રેનનો મોટર કોચ સ્ટીમ લોકોમોટિવ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે. AC, રેસ્ટોરન્ટ, ડાઇનિંગ કાર, 28 મુસાફરો માટે બેઠક ક્ષમતા છે. સાગના લાકડાના ડાઇનિંગ ટેબલ અને ગાદીવાળી બેઠકો સાથે 2 સીટર સોફા પણ છે. બ્રાન્ડેડ ફિટિંગ સાથે FRP મોડ્યુલર ટોયલેટ પણ છે. GPS આધારિત પબ્લિક એડ્રેસ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે PAPIS ઉપલબ્ધ છે. તેજસ એક્સપ્રેસ કોચ જેવી લગેજ રેક વ્યવસ્થા છે. ઇલેક્ટ્રિકલ ઓપરેટેડ ઓટોમેટિક કમ્પાર્ટમેન્ટ સ્ટાઇલિંગ દરવાજા છે. દિવાલો PU પેઇન્ટેડ અને થીમ આધારિત વિનાઇલ રિપેરિંગ સાથે આવરી લેવામાં આવી છે. તમામ સ્ટેનલેસ સ્ટીલ અને ઇલેક્ટ્રિકલ સંચાલિત સાધનો સાથે ક્લેમલેસ પેન્ટ્રી વ્યવસ્થા પણ છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.